कच्छ जिल्लामां ऊंटमां थता रोगोने लई पशुपालन विभाग द्वारा कैम्प योजी सारवार करवामां आवी रही छे। आपणी पशुपालन खाताने एक योजना छे एंटीसरा एंटीमेज ट्रीटमेंट कैम्प इन केम्बल। आ खास आपणे कच्छ जिल्ला माटे बहु ज उपयोगी योजना छे ने दर वर्षे आपणे कच्छ जिल्लाना लगभग 7,500 થી 8,000 જેટલા ઊંટને આ સારવાર હેઠળ આવડીએ છીએ। આપણે ત્યાં કચ્છમાં ઊંટોમાં મુખ્ય બે બીમારીઓ જોવા મળે છે, એક જેને આપણે ફીટોળો કહે છે એને સરા કહેવાય। આ એક રક્ત પ્રજીવોથી થતો રોગ છે અને એમાં ઊંટનું શરીર ઘસાતું જાય અને ઊંટ બીજી પણ ઘણી બીમારીઓનો આ રોગને કારણે ભોગ બને। એવી જ બીજી બીમારી છે એ છે ખાજી। ખાજી એટલે કે મેંચ, આ એક ચામડીની બીમારી છે અને એમાં ઊંટને ઘણી જ પીડા થતી હોય છે અને ચામડીનો રોગ લાગવાને કારણે એકમાંથી બીજા પશુઓને પણ રોગ લાગે અને એકંદરે રોગ વધતો જાય અને આખું જે ધણ હોય એ ચામડીના રોગથી પીડાતું થઈ જાય, એ પ્રકારની એક ચેપી બીમારી છે। ઊંટપાલકોની આર્થિક હાલત એટલી સારી નથી હોતી કે આ રોગની જે ખર્ચાળ દવાઓ છે પોતાના ખર્ચે કરાવી શકે, એટલે છેલ્લા લગભગ 20 વર્ષથી પશુપાલન ખાતું ઊંટોમાં એન્ટીસરા એન્ટીમેન્સ નામના કેમ્પ કરે છે અને દર વર્ષે આપણે એમાં કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં જઈ અને જ્યાં પણ ઊંટો ભેગા થઈ શકે હોય એવી જગ્યા ઉપર આપણે કેમ્પ કરીએ છીએ। ચાલુ વર્ષે પણ આપણે આમાં લગભગ 16 જેટલા કેમ્પ કરી ચૂક્યા છીએ અને એમાં આપણે 6,185 જેટલા ઊંટને આપણે સારવાર આપી છે અને હજી બીજા આપણે આવતા મહિને પણ અને આ મહિને પણ કેમ્પ કરશું અને એમાં પણ લગભગ બીજા 1,000 જેટલા ઊંટને સારવાર આપશું। કુલ લગભગ 8,000 જેટલા ઊંટને આપણે આ સારવાર હેઠળ આવરી લેશું। આપણા દરેક તાલુકા કક્ષાએ આના માટેની સારવારની દવાઓ આપણે ઉપલબ્ધ કરાવી છે અને આમ તો હવે ઘણા વર્ષોથી આપણે કેમ્પ કરીએ છીએ એટલે ઊંટપાલકોને ખ્યાલ જ છે કે જ્યારે પણ એને સિઝન હોય ત્યારે પશુ દવાખાનાનો સંપર્ક કરીએ તો કેમ્પનું આયોજન થઈ જાય। હાલ લમ્પી સ્કિન ડિસીઝનો રોગચાળો ચાલતો હતો એટલે આ 2-1 મહિના સુધી આપણે આ કેમ્પ નહોતા કરી શક્યા, પણ હવે કચ્છમાં છેલ્લા લગભગ 1.5 માસથી લમ્પીના કોઈ કેસ નથી અને એ કામગીરીમાંથી અત્યારે સંપૂર્ણપણે ફ્રી થઈ ગયા છીએ, એટલે અત્યારે આ ઊંટોમાં એન્ટીસરા એન્ટીમેજનો આપણો જે ટાર્ગેટ છે એના પ્રમાણે દરેક તાલુકામાં ગામડા ગામડામાં આપણે કેમ્પ કરી રહ્યા છીએ। વિશાળ સફેદ રણ, લખપતનો કિલ્લો, કચ્છી કલા અને કચ્છી લોકગીતો ગુજરાતના આ ગૌરવશાળી સરહદી જિલ્લા કચ્છની ઓળખ છે, પણ સાથે જ હવે એકવાર કચ્છના આદર્શ ગામ શિણાય ગામની પણ મુલાકાત લેવા જેવી છે। વર્ષો પહેલાથી કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પાણીની ભયંકર સમસ્યા હતી, જેમાં ગાંધીધામ તાલુકાના શિણાય ગામમાં લોકોને દૂર દૂરથી પાણી ભરીને લાવવું પડતું હતું, પરંતુ ગુજરાત સરકાર આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા કટિબદ્ધ હોવાથી તમામ મુશ્કેલીઓ વિવિધ યોજનાઓ થકી દૂર કરી છે। સરકાર દ્વારા શિણાય ગામથી 9 કિલોમીટર દૂર વીડી હેડવર્ક્સ ખાતે બોર બનાવી પાણી પાઇપલાઇનના માધ્યમથી ગામમાં પહોંચાડવામાં આવ્યું છે। પાણીના સંગ્રહ માટે 3 ઊંચી ટાંકીઓ બનાવવામાં આવી છે। જમીન તળ ઉપર પાણીનો સંગ્રહ કરવા 1,00,000 લીટરની ક્ષમતાની 1 GSR ટેન્ક પણ બનાવવામાં આવી છે। આ ઉપરાંત 3,00,000 લીટરની ક્ષમતાનો સંપ બનાવવામાં આવ્યો છે। શિણાય ગામમાં ઘરે ઘરે નળથી જળ મળી રહે તે માટે કુલ 41 કિલોમીટર પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। તમામ લોકોને શુદ્ધ જળ મળી રહે તે માટે સરકાર દ્વારા 1,00,000 લીટરની ક્ષમતાની 2 ફિલ્ટર ટેન્ક પણ બનાવવામાં આવી રહી છે। શિણાય ગામમાં કુલ 3.74 કરોડનો ખર્ચ કરી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। શિણાય ગામમાં લગભગ આજથી 30 કે 35 વર્ષ પહેલાંનો જો સમય તરફ આપણે થોડાક નજર કરીએ તો લગભગ બહેનો અને મેં પણ આ વસ્તુનો અનુભવ કરેલો છે કે અમે લગભગ 1 કિલોમીટર કે 1.5 કિલોમીટરના અંતરે બેડા લઈ અને પાણી ભરવા જતા હતા। પછી જ્યારે અમે પાસમોનો સંપર્ક મળ્યો ત્યારબાદ એ લોકોએ ગ્રામના જે ઘરો છે એમાં ઘરે ઘરે લાઈન જોડાણ કર્યા, નળ કનેક્શન કર્યા અને ઘરે ઘરે પાણી આપવાનું ચાલુ કર્યું। ત્યાર પછી આ જે વસ્તુઓ થઈ, ઘરે ઘરે પાણી પહોંચ્યું, એના પછી લગભગ અમારે ગામમાં શિક્ષણની દીકરીઓ ઉપર તો ઘણું બધું સારું એવું માહોલ ઊભો થયો કે હર કોઈ ઘરની દીકરી અત્યારે ભણેલી જોવા મળે છે અને સારી એવી પોસ્ટ સુધી પણ પહોંચી ગઈ છે। આશરે 2500થી વધુની વસ્તી ધરાવતા શિણાય ગામની વર્ષો જૂની પાણીની સમસ્યા સરકારે દૂર કરી હોવાથી લોકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું। હાલ શિણાય ગામના તમામ ઘરોમાં નિયમિત નળથી શુદ્ધ જળ મળી રહ્યું છે।
શિણાય ગામમાં પાણી સમિતિનો વહીવટ અલગ છે, જેમાં પાણી વેરા ઉઘરાવવાની અને સંચાલનની એક જુદી સિસ્ટમ બનાવવામાં આવી છે. આ ગામના લોકો પાણી સમિતિમાં વધુ સક્રિય હોવાથી તેમણે પોતાની જ એક કમ્પ્યુટર એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં નિયમિત પાણીનો વેરો ઉઘરાવાય છે અને તેનો રેકોર્ડ પણ એક જગ્યા પર ઉપલબ્ધ રહે તેવી સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા પારદર્શિતા પણ જળવાઈ રહે છે. શિણાય ગામની પાણી સમિતિને વર્ષ 2012-13માં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમની શ્રેષ્ઠ પાણી સમિતિનો એવોર્ડ પણ મળેલો છે. આ ઉપરાંત શિણાય ગામને મહિલા પાણી સમિતિ તરીકે પણ દ્વિતીય નંબરનો પુરસ્કાર મળેલો છે. સરકાર દ્વારા હાલ શિણાય ગામમાં 2,50,00,000ના એક પ્રોજેક્ટ અંતર્ગત ગામ અને સમગ્ર સોસાયટીઓને આવરીને તમામને એક નેટવર્કમાં જોડવાની કામગીરી ચાલી રહી છે. અહીંથી દરિયા કિનારો 5 કિલોમીટર હોવાથી અહીંયા તળમાં પાણી બહુ ખરાબ છે, પીવાલાયક નથી. તો એના ઉપાય તરીકે અહીંથી 9 કિલોમીટર દૂર એક બોર બનાવવામાં આવ્યો અને ત્યાંથી અહીં સુધી ગામમાં પાણી પહોંચાડવામાં આવ્યું અને ત્યાંથી પાણી સમિતિ દ્વારા આખા ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની સહાયથી શિણાય ગામમાં 1,00,000 લીટરની ક્ષમતાના 2 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. કુલ 64 લાખના ખર્ચે આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયા હતા, જેમાં રેઇન ટુ ડ્રેઇન એટલે કે ગામનું ગંદુ પાણી ગામની બહાર STPમાં એકત્રિત કરવામાં આવે છે. ત્યાં પાણીને શુદ્ધ કરીને તે પાણીનો આસપાસના ખેતરોમાં વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેથી આસપાસની બંજર પડેલી ભૂમિમાં વિવિધ શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હોવાથી આખો વિસ્તાર હરિયાળો બની ગયો છે. કચ્છ જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજનાઓ થકી 5,893 કિલોમીટર પાઇપલાઇન નેટવર્ક, 141 પંપિંગ સ્ટેશન, 42 હેડવર્ક્સ અને 120 સબ હેડવર્ક્સ દ્વારા ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે. જલજીવન મિશન અંતર્ગત ગ્રામ્ય સ્તરે તમામ ગામોની યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 253 પાણીની ટાંકી, 681 ભૂગર્ભ ટાંકા અને 3,070 કિલોમીટર વિતરણ પાઇપલાઇન થકી 3,92,043 ઘરોને નિયમિત શુદ્ધ અને પૂરતું પાણી મળી રહ્યું છે. આ તમામ સુવિધાઓ થકી કચ્છના આ અંતરિયાળ ગામમાં પણ ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચી રહ્યું હોવાથી ગામ લોકો પણ ખુશહાલ છે. જનજનને નળથી જળ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. સાચે જ પીવાનું પાણી એ એક સૌથી મોટું સુખ છે. એ જેટલું હાથ વગવું એટલું જીવન સ્વસ્થ અને સુખમય રહે છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રજાવત્સલ ગુજરાત સરકાર લોકહિતના અભિયાનમાં અગ્રેસર રહે છે. જય જય ગરવી ગુજરાત.